ત્રીજા પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ કયો છે? તે છે અવધિ જ્ઞાનાવરણીય કર્મ. ત્યાર સુધી બધાને ક્લિયર થઈ ગયું હશે. તો હવે અવધિ જ્ઞાનાવરણીય કર્મ એટલે કે શું હોય છે? જે આ એક એવા પ્રકારનું કર્મ છે કે જે આપણા અવધિ જ્ઞાન ગુણ જે છે ને આપણા આત્માનું એને ઢાંકે છે. જે અવધિ જ્ઞાન છે આ આપણો આત્માનો ગુણ છે એને આચ્છાદિત કરે છે, એને ઢાંકે છે, એનું આવરણ કરે છે. તો એવા કર્મને કહેવાય છે અવધિ જ્ઞાનાવરણીય કર્મ. તો પહેલાં તો હવે કર્મ શું છે, આ શું કરે છે, એનાથી પહેલાં આપણને સમજવું પડશે કે અવધિ જ્ઞાન આ કેવું પાવર છે આપણા આત્માનું. તો અવધિ જ્ઞાન કેવું છે? આ પાવર દ્વારા શું કરી શકાય છે? તે પુદ્ગલની મર્યાદાવાળું જ્ઞાન કહેવાય છે. એટલે કે શું? જે પુદ્ગલ એટલે કે પુદ્ગલ શું હોય છે? રૂપી વસ્તુ છે, આ રૂપી દ્રવ્ય છે. જે ષડ દ્રવ્યો છે ને, ષડ દ્રવ્ય કયા કયા છે? એમાં પાંચ અરૂપી છે. ષડ દ્રવ્યમાંથી પાંચ અરૂપી દ્રવ્યો છે ને એક રૂપી દ્રવ્ય છે. એક જ રૂપી દ્રવ્ય છે ને. પાંચ અરૂપી દ્રવ્યો કયા છે? જીવાસ્થિકાય, ધર્માસ્થિકાય, અધર્માસ્થિકાય, આકાશાસ્થિકાય અને કાળ. આ પાંચે પાંચ અરૂપી છે. અને એક જ માત્ર રૂપી દ્રવ્ય કયો છે? તે છે પુદ્ગલાસ્થિકાય. રૂપી હોવાનું મિનિંગ શું છે? કે તેનું વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે. એટલે જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે એને કહેવાય છે રૂપી દ્રવ્ય. એ ધ્યાન રાખવાનું. તો આ અવધિ જ્ઞાન કેવું છે, આત્માનું કેવો પાવર છે, કે એને આ જ્ઞાન એ ડાયરેક્ટ આત્મા દ્વારા થાય છે. અને શેનું જ્ઞાન થાય છે? પૂદગલોનું. એ પૂદગલની મર્યાદાવાળું જ્ઞાન છે. જે રૂપી એવા પૂદગલાસ્થિકાય છે એ જાણી જોઈ શકાય છે આ અવધિ જ્ઞાન દ્વારા, ડાયરેક્ટલી આત્મા દ્વારા. એને કોઈ પણ બીજે કોઈ પણ ઇન્દ્રિયોની સહાયતાની જરૂર નથી પડી, કોઈ પણ સાધનોની જરૂર નથી પડતી કંઈ. એ ધ્યાન રાખવાનું. એટલે કોઈ આંધળો વ્યક્તિ હોય ને તો એને જો અવધિ જ્ઞાન પ્રગટ થાય એના આત્મામાં, તો પણ એને જે પૂતગલો જે સામે પડેલું કે એના જે હોય છે પીઠ પાછળ રહેલી કોઈ વસ્તુ પડેલી હોય ઘોર અંધકારમાં, તો તે પણ એ અવધિ જ્ઞાન દ્વારા એનું આત્મા જાણી શકે છે કે કાળો એક નાગ સર્પ છે પાછળ, અથવા તો બે ત્રણ બિલ્ડિંગો છોડીને અથવા તો એનું નગર છોડીને બીજા નગરમાં અહીંયા અહીંયા આ વસ્તુ, આ સોનું અહીંયા છુપાઈને પડેલું છે. અથવા તો વધારે મર્યાદાવાળું જ્ઞાન હોય, વધારે રેન્જવાળું હોય અવધિ જ્ઞાન, તો પછી એ દેવલોકમાં પણ જોઈ શકે, એ નરકમાં પણ જોઈ શકે. એટલે એવું એવું અલગ રેન્જવાળું આ જ્ઞાન છે. એને કોઈ પણ ઇન્દ્રિયોની સહાયતા, સાધનોની સહાયતાની જરૂર નથી પડતી. આત્માને ડાયરેક્ટલી આ પૂતગલોનો બોધ થાય છે. મર્યાદાવાળું જ્ઞાન છે આ. અમુક અમુક જેટલું એનું ક્ષેપક્ષમ રહેલું હોય અવધિ જ્ઞાનાવરણીય કર્મનું, જેટલું ક્ષેપક્ષમે કરતો હોય છે જીવ, તો એટલા પ્રમાણમાં ઉઘાડમાં રહેલું હોય અવધિ જ્ઞાન, અને એટલા એટલા રેન્જવાળું એટલું એટલું એને દેખાય, જાણ થાય. તો આ અવધિ જ્ઞાન છે ને, આ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે, કારણ કે ડાયરેક્ટલી આત્મા વડે થાય છે અને કોઈ પણ ઇન્દ્રિયોની સહાયતાની જરૂર નથી. પ્રત્યક્ષ આ અવધિ જ્ઞાન શું છે? પ્રત્યક્ષ જ્ઞાન છે. પણ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એક એવા જ્ઞાન કહેવાય છે, બંનેને પરોક્ષ જ્ઞાન કહેવાય છે. આ એક ડિફરન્સ યાદ રાખવાનું છે આપણને. પરોક્ષ એટલે કે ડિપેન્ડન્ટ છે, અને પ્રત્યક્ષ એ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટલી થાય છે આત્મા દ્વારા. તો હવે બીજું શું છે કે જેમને પણ આ અવધિ જ્ઞાન આત્મામાં ઉત્કૃષ્ટ લેવલનું, વિશિષ્ટ અવધિ જ્ઞાની જીવ હોય, જેને ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાન પ્રગટ થયું હોય, તો એને એ જીવને શું થાય છે? આ જ્ઞાન દ્વારા એનો આત્મા ને બધું જ, બધા જેટલા પણ રૂપી દ્રવ્યો હોય છે ને એ બધા દેખાય છે. અને તે ક્યાં હોય છે? પુદ્ગલાસ્થિ ક્યાં હોય? પુદ્ગલાસ્થિ કાય જ્યાં 14 રાજલોક છે એની અંદર જ છે ને, ઠાસી ઠાસી ને પૂદગલો ભરેલા છે એની અંદર જ, પણ એની બહાર ક્યાં પણ પૂદગલ નથી.
બહાર માત્ર એક ક્ષણ દ્રવ્યમાંથી એક જ દ્રવ્ય છે, તે કયો છે? અલોકાકાશ છે આ, અલોકાકાશ છે બહાર, એ તો અરૂપી છે. તો રૂપી દ્રવ્ય ક્યાં છે? પૂતગલો. તે માત્ર આ 14 જ લોકની અંદર છે, અને એમાં રહેલા જેટલા પણ રૂપી પદાર્થો છે બધા જ એને એ જાણી જોઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. તો આવું આ પાવર છે આત્માનું. તો આવા આપણું જે ગુણ છે એ પાવર છે આત્માનું. તો એ પાવરને ઢાંકનાર કે એને રોકનાર કયો કર્મ છે? એને કહેવાય છે અવધિ જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે, ધ્યાન રાખવાનું. તો આટલું આપણે સમજી લીધું, હવે આપણે આગળ વધશું. અહીંયા ક્વેશ્ચન છે કે ઇન અવધિ જ્ઞાન ઓલ પૂતગલ ઓફ 14 જ લોક આર વિઝિબલ ઓર અપ ટુ સમ લિમિટ. તો અહીંયા આપણે જે કહ્યું ને, આ 14 જ લોક મારેલા બધા જ પૂતગલો જે અહીંયા પોઈન્ટ લખેલું છે ને, આ ઉત્કૃષ્ટ થી, આ પોઈન્ટ આ ધ્યાન રાખવાનું કે જો એવું હોય કે ઉત્કૃષ્ટ થી કોઈક જીવને ઉત્કૃષ્ટ થી અવધિ જ્ઞાન પ્રગટ થયેલું હોય, તો માત્ર તે જીવને, એના આત્માને, માત્ર તે આત્માને સંપૂર્ણ 14 જ લોકની અંદર રહેલા બધા પૂતગલો દેખાય છે. પણ કોઈકને ઓછા રેન્જ વાળું અવધિ જ્ઞાન એ પ્રગટ થયું હોય આત્મામાં, તો પછી કેટલું દેખાય? માત્ર એના, સમજો એક્ઝામ્પલ માટે, માત્ર એક યોજન સુધી દેખાય, અથવા તો બે યોજન સુધી દેખાય, અથવા તો માત્ર એના ઘરની જેટલું જે રેડિયસ છે ઓવરઓલ, બસ એટલું દેખાય આજુબાજુ, અથવા તો એનું સિટી જેટલું હોય એટલું દેખાય. તો એ બધા ઉપર એ ઇન્ડિવિજ્યુઅલ્સ ઉપર ડિપેન્ડન્ટ, એ એના ઉપર ડિપેન્ડન્ટ છે કે કોનું કેટલું ક્ષમક્ષમ રહેલું છે આ જ્ઞાનાવરણીય અવધિ જ્ઞાનાવરણીય કર્મોનું. જેટલું ક્ષમક્ષમ વધારે હોય એટલું વધારે એ પ્રગટ થાય, જો ઓછું હોય તો ઓછો રેન્જનું એ ગુણ, એટલે ઓછું હોય ને પ્રગટેલું, ઓછા પર્સન્ટેજમાં પ્રગટેલું હોય એના કારણે પછી ઓછા રેન્જનું દેખાય, બધું નહીં દેખાય. એટલા માટે એ કેવું હોય છે, મર્યાદા વાળું છે આ જ્ઞાન, લિમિટ હોય છે એની. અહીંયા ક્વેશ્ચન છે કે બટ મેની પૂતગલ્સ આર સબ્જેક્ટ ઓફ ઓનલી કેવલ જ્ઞાન લાઈક નિગોદ એન્ડ કર્મ પાર્ટિકલ્સ. એટલે એમનું શું ક્વેશ્ચન છે કે એવું છે, એવું હોય છે કે આ જે પણ બધું દેખાય છે ને પૂતગલો, હવે પૂતગલાસ્તિકાયમાં આપણે ધ્યાન રાખવાનું, એમનું એમનું ક્વેશ્ચન આપણે સમજાવીએ છીએ કે ક્વેશ્ચન શું છે કે પૂતગલાસ્તિકાયમાં કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો પણ આવે છે ને, એ કેટલા સૂક્ષ્મ હોય? પછી નિગોદના જીવોનું શરીર છે એ પણ કેટલા સૂક્ષ્મ હોય છે? એમ તો 5 સૂક્ષ્મ સ્થાવર છે, તો એ 5 સૂક્ષ્મ સ્થાવર છે કે નિગોદ, સૂક્ષ્મ નિગોદ છે, એના શરીરો કેટલા સૂક્ષ્મ હોય છે જે આપણને આંખોથી નહીં દેખાય, કારમણ, અને એનાથી પણ એકદમ સૂક્ષ્મથી સૂક્ષ્મ, સૂક્ષ્મતર કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો હોય, બીજા ભાષા વર્ગણાના પૂતગલ સ્કંધો હોય છે, મનોવર્ગણાના પૂતગલ સ્કંધો, એ બધા અલગ અલગ પૂતગલ સ્કંધો રહેલા હોય છે વાતાવરણમાં રહેલા, તો એ તો એકદમ સૂક્ષ્મ હોય છે ને, બધાના સાઇઝ છે પૂતગલ સ્કંધોના બહુ નાના હોય છે. તો એમનો ક્વેશ્ચન છે કે તો આ બધું તો માત્ર કેવલ જ્ઞાનનું વિષય હોય છે ને, કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો કે નિગોદના શરીર, નિગોદના જીવોના શરીરને જોવાનું, જાણવાનું, એ વિષય શું માત્ર કેવલ જ્ઞાનનું હોય? તો અહીંયા ધ્યાન રાખવાનું, આન્સર આપણે બતાવીએ છીએ. આન્સર શું છે કે જે વિશિષ્ટ અવધિ જ્ઞાની હોય ને, તો એમને શું આ કર્મો પણ દેખાય, કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો પણ દેખાય છે વિશિષ્ટ અવધિ જ્ઞાનીને, જેને પરમાવધિ જ્ઞાન કહેવાય, શું જે ઉત્કૃષ્ટથી જે જેમને અવધિ જ્ઞાન પ્રગટ થયું હોય ને, તો એને શું કહેવાય, જે ઉત્કૃષ્ટથી અવધિ જ્ઞાન પ્રગટેલું હોય, તો એને એનું નામ છે પરમાવધિ જ્ઞાન. અને એ જીવને પછી શું થાય, અવશ્ય કેવલ જ્ઞાન પ્રગટ થાય છે એવું હોય છે આ પરમાવધિ જ્ઞાની જીવ હોય ને એને. તો આ પરમાવધિ જ્ઞાન એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લેવલનું હોય છે અવધિ જ્ઞાન, તો જેને એ પ્રગટ થાય ને, તો એને પછી કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો પણ દેખાય, એટલે બધા જે રૂપી દ્રવ્યો શું છે, આ ઉત્કૃષ્ટ આ જ્ઞાન દ્વારા, શું છે આ જ્ઞાન દ્વારા સર્વરૂપી પદાર્થો બધા જ પૂતગલો એને દેખાય છે. તો પૂતગલોમાં કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો પણ આવી જાય, મનોવર્ગણાના પણ આવે,
ભાષા વર્ગણાના પણ આવે, ઔદારિક વાળા પણ આવે, ઔદારિક, તૈજસ, વૈક્રિય, એ બધા વર્ગણાના પૂદગલ સ્કંધો આવી જાય. તો નિગોદના જે જીવો છે એમના શરીરો શેનાથી બનેલા હોય? ઔદારિક વાળા હોય ને, ઔદારિક વર્ગણાના પૂદગલ સ્કંધથી બનેલા હોય. એટલે ઇન શોર્ટ, જે પણ ટાઈપના પૂદગલ સ્કંધો હોય છે, કોઈ પણ કારમણ વર્ગણા કે કોઈ પણ, બધા જ દેખાય, બધા જ પૂદગલો દેખાય છે એને. એટલે માત્ર કેવલ જ્ઞાન વાળાનું એ વિષય નથી, પણ જે પરમાવધિ જ્ઞાન વાળા હોય છે ને, ઉત્કૃષ્ટથી જેને વિશિષ્ટ પ્રગટ થયેલું હોય, એ જીવોને અવધિ જ્ઞાન દ્વારા એ પણ દેખાય છે. ધ્યાન રાખવાનું, એ જીવો પણ દેખાય, કર્મો પણ દેખાય, એ ધ્યાન રાખવાનું. તો આવા જ્ઞાનનું આવરણ કરનાર કર્મને કહેવાય છે અવધિ જ્ઞાનાવરણીય કર્મ. હવે નેક્સ્ટ, ચોથો કર્મ કયો છે? ચોથો કર્મ છે મનઃ પર્યવ જ્ઞાનાવરણીય કર્મ. તો આ મનઃ પર્યવ જ્ઞાનાવરણીય કર્મ શું છે? એ આત્માના કયા પાવર ને કયા ગુણનું આવરણ કરે છે? તે છે મનઃ પર્યવ જ્ઞાન. આત્માનું એક પાવર કહેવાય છે મનઃ પર્યવ જ્ઞાન. તો આ આત્માનું ગુણ કે પાવર એને એ ઢાંકે છે ને, રોકે છે, એવા કર્મને મનઃ પર્યવ જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. તો આ જે કર્મ, એ જે પાવરને ઢાંકે છે, કયો પાવર? મનઃ પર્યવ જ્ઞાન. તો આ જ્ઞાન કેવો છે? મનઃ પર્યવ જ્ઞાન, એ જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે, પરોક્ષ નથી. પ્રત્યક્ષ એટલે કે શું? જે ડાયરેક્ટલી આત્મા વડે થાય છે, ડાયરેક્ટલી. એના માટે કંઈ પણ જરૂર નથી જીવને, કોઈ પણ ઇન્દ્રિયોની જરૂર નથી, એ ધ્યાન રાખવાનું. કોઈ પણ ઇન્દ્રિયોની એને જરૂર નથી, એ ડિપેન્ડન્ટ નથી, ઇન્ડિપેન્ડન્ટ જ્ઞાન છે આ મનઃ પર્યવ જ્ઞાન. ઓકે, તો હવે આ જ્ઞાન દ્વારા, એટલે આ જ્ઞાન, સોરી, મનઃ પર્યવ જ્ઞાન એ કેવું પાવર છે તો તે સમજી લઈએ. એ પાવર વડે શું થાય છે? અઢીદ્વીપ એટલે કે શું? જે મનુષ્ય લોક છે એ એટલું કહેવાય અઢીદ્વીપ. તો અઢીદ્વીપમાં રહેલા જેટલા પણ સંઘની પંચેન્દ્રિય જીવો હોય ને, તો એના મનના ભાવો બધું એક જગ્યા બેસી બેસીને જ્ઞાનથી, જ્ઞાન વડે જાણી શકાય છે, ડાયરેક્ટ આત્મા વડે જાણી શકાય છે, એવું છે આ મનઃ પર્યવ જ્ઞાન. એટલે કે શું? અઢીદ્વીપ હોય છે, કેટલું હોય છે? અહીંયા જંબુદ્વીપ, પછી લવણ સમુદ્ર, એનાથી શું ઘેરાયેલું હોય? દાંતકી ખંડ હોય, પુષ્કરવર સમુદ્ર હોય, અને અર્ધ, અહીંયા અર્ધ પુષ્કરાવર્ત દ્વીપ. તો આટલો જે આટલું છે, 45 લાખ યોજનનું આટલું જે એરિયા છે, તો એને અઢી દ્વીપ કહેવાય છે, 2.5 દ્વીપ, અથવા તો મનુષ્યલોક. તો મનુષ્યલોકમાં રહેલા જેટલા પણ સંઘની, એટલે કે જે મનવાળા હોય ને, પંચિન્દ્રિય જીવો, એટલે કે શું? મનવાળા. મનવાળા જરૂર હોવા જરૂરી છે એ જીવો, કારણ કે જે સંઘની હોય તો તે જ પછી એમના હા તો આપણે શું કહેતા હતા કે જે હા તો જે સંઘની હોવા જરૂરી છે, કારણ કે જો સંઘની હોય તો જે મનમાં વિચારણા કરી શકે ને કંઈક, જો અસંઘની જીવ હોય તો તે વિચારણા કંઈ કરી નહીં શકે ને. અસંઘની જીવોને મન નહીં હોય ને, તો અસંઘની જીવોને મન નહીં હોય તો એમના મનમાં કંઈ આવે નહીં, વિચારો નહીં આવે, તો પછી શું જાણી શકાય? બરાબર. એટલે કે સંઘની એ હોવું જરૂરી છે, સંઘની પંચિન્દ્રિયો, પંચિન્દ્રિયો પાસે જ હોય ને. સંઘનીપણું છે એટલે કે મન કોના પાસે હોય? એક ઇન્દ્રિયથી ચૌર ઇન્દ્રિય પાસે તો નહીં હોય, તે બધા કેવા હોય? એક ઇન્દ્રિયથી ચૌર ઇન્દ્રિય બધા કેવા હોય? અસંઘની હોય છે. પણ પંચિન્દ્રિયમાં અમુક અસંઘની હોય ને, અમુક અસંઘની હોય છે. તો જે સ્પેસિફિકલી જે સંઘની પંચિન્દ્રિય હોય તો તે મનના વિચારો કરી શકતા હોય મનમાં પોતે. તો એમના જે મનમાં વિચારો, જે મનના ભાવો આવતા હોય, તો તે બધું ક્યાં પણ બેસીને, આખા અઢીદ્વીપમાં ક્યાં પણ રહેલા હોય ને, સમજો કે જંબુદ્વીપમાં કોઈ રહેલા હોય એવા મનઃ પર્યવ જ્ઞાની જીવ, તો તે અહીંયા સમજો કે અહીંયા સંઘની પંચેન્દ્રિય, સમજો કે અહીંયા માછલો છે, અહીંયા ક્યાંક શું છે, અહીંયા કાલોદધી સમુદ્ર છે, તો કાલોદધી સમુદ્રની અંદર એ લોકો એક માછલો છે,
અને કઈ સંઘની પંચેન્દ્રિય માછલો છે, કઈક વિચારે છે તો એના મનના ભાવે જાણી શકાય છે. અહીંયા બેસી બેસીને અહીંયા જંબુદ્વીપમાં એવું છે આ. એટલે મનુષ્યોમાં પણ કોણ, જે મુનિ ભગવંત હોય, પણ કેવા અપ્રમત્ત મુનિ ભગવંતો હોય. તો મુનિ ભગવંતો ક્યાં હોય, આટલા અઢી દ્વીપ મનુષ્ય લોકમાં જ હોય ને, ધ્યાન રાખવાનું. એટલા માટે અહીંયા મનુષ્ય લોકમાં રહેલા કોઈ પણ જે અપ્રમત્ત મુનિ હોય તો તેઓ શું કરી શકે, આ મનપર્યોગ જ્ઞાન દ્વારા એમને પ્રગટ થયેલું હોય તો. જેમ કે આપણા ગૌતમ સ્વામીજી હતા ને, એક્ઝામ્પલ છે અહીંયા. ગૌતમ સ્વામી ભગવંત છે, ગૌતમ સ્વામીજી ભગવંત હોય હતા તો એમને તો આ ચાર જ્ઞાન પ્રગટેલા હતા ને. અને બીજો એક્ઝામ્પલ માટે આપણે તીર્થંકર ભગવંત પણ લઈ શકીએ. જ્યારે તેઓ દીક્ષા સ્વીકારતા હોય તો એ જ સમયે એમને ચોથું મન પર પર્યવ જ્ઞાન પ્રગટી જાય છે. તો તે બધા જ અનંદા તીર્થંકરો કે જે દીક્ષા જેમને લાસ્ટ ભાવમાં તીર્થંકરપણાના ભાવમાં એમને તે દીક્ષા સ્વીકારી હોય તો તે જ સમયે એમને મનપરય જ્ઞાન પ્રગટ થાય છે. અને બીજો એક્ઝામ્પલ ગૌતમ સ્વામી ભગવંત, એમને જ્યારે આ પ્રગટ થયું તો તેઓ શું કરી શકે, તેઓ આખા અઢી દ્વીપમાં રહેલા જે પણ સંઘની પંચેન્દ્રિય જીવો હોય એમના મનના ભાવો તેઓ બેસી બેસીને તેઓ જાણી શકે છે આ જ્ઞાન દ્વારા, એવું હોય છે આ. એ ક્વેશ્ચન છે કે અપ્રમત એટલે કે શું, તો જે પ્રમત એટલે કે સાતમા ગુણસ્થાનકે રહેલા જીવો હોય છે ને એને કહેવાય છે અપ્રમત ગુણસ્થાનક. તો ત્યાં તેઓ રહે છે, એટલે કે સિમ્પલ વર્ડ્સમાં જેમના આત્મામાં પ્રમાદ નહીં રહેલું હોય, પ્રમાદવાળા જે ભાવો હોય છે, વિકથાઓ હોય ને જે બધા એવા એવા ભાવો આવતા હોય ને, તો એવા અધ્યવસાયો ચાલી નહીં રહેલા હોય. પણ એમનું અધ્યવસાયો કેવા હોય, આત્માના કલ્યાણ તરફ જ ઝૂકેલા હોય છે. ઇન્કલાઇન્ડ ઇન્કલિનેશન ક્યાં હોય એમના આત્માના અધ્યવસાયો, પોતાના આત્મા કલ્યાણ કેવી રીતે રહો, એટલે કે સિમ્પલ વર્ડ્સમાં કહીને તો જાગૃત અવસ્થાવાળા, જેમનું પણ આત્મા જાગૃતિના અવસ્થામાં રહેલું હોય હંમેશ, તો એ કહેવાય કે એમને કહેવાય છે કે તે અપ્રમત્ત છે. પણ જેમનામાં જાગૃતિ ત્યારે નહીં રહેલી હોય, જો બી કથામાં આવી જાય કે એક્ઝામ્પલ પ્રમાદમાં આવી જાય, એટલે કે આત્માથી બહાર ના ભાવોમાં જો આવી જાય તો કહેવાય કે તે પ્રમત્તપણામાં આવી ગયો છે, એવું હોય છે. તો આવો પ્રકારનું જે આ પાવર છે આત્માનું, કે આત્માનું જે ગુણ જ્ઞાન ગુણ છે આ મનપરય જ્ઞાન, એનું એને ઢાંકનાર કર્મને કહેવાય છે મનપરય જ્ઞાનવણ્ય કર્મ. ઓકે, હવે નેક્સ્ટ આગળ ચાલશું. શું છે અહીંયા ક્વેશ્ચન્સ બતાડેલું છે, શું ક્વેશ્ચન છે તે આપણે જોઈ લઈએ. અનુત્તરવાસી દેવો અવધિ જ્ઞાન દ્વારા મનોવર્ગણાના પુદ્ગલો દ્વારા જ શંકાનું સમાધાન જાણે છે તો તેનો મનઃપરય જ્ઞાન કેમ ન કહેવાય, તેમાં ઉત્તર પણ અહીંયા બતાડેલું છે. હવે ક્વેશ્ચન સમજાયું પહેલા કે શું છે ક્વેશ્ચન. અનુત્તરવાસી દેવો છે ને, તો અનુત્તરવાસી દેવો શું કરતા હોય છે, જે પાંચ અનુત્તર હોય ને, એટલે ટોપ મોસ્ટ લેવલ જે 12 વૈમાનિક દેવલોક આવે ઉર્ધ્વલોકમાં, ને એના ઉપર પછી 9 ગ્રહવ્યક આવે અને 5 અનુત્તર આવે, અને એના ઉપર શિલા અને સિદ્ધ ક્ષેત્ર રહેલું હોય છે. એટલે ટોપ મોસ્ટ લેવલનું જે સુખ, પૌદ્ગલિક સુખ ભોગવતા હોય છે એ જીવો, એ એવા દેવો, તો તેઓ શું કરતા હોય છે, જેમ એમને ક્યારે પણ મનમાં કાંઈ પણ તત્વ હોય ને, તત્વમાં તાત્વિક પદાર્થોમાં કાંઈ પણ એમને શંકા આવે મનમાં, તો પછી તેઓ શું કરતા હોય છે, તેઓ પછી શું કરતા હોય છે કે એવી રીતે ક્વેશ્ચન તેઓ ત્યાં જ રહીને પૂછે, અને શું આપે પ્રભુ, તે પ્રભુને ક્વેશ્ચન પૂછે અને પછી પ્રભુ એમને આન્સર આપી દે બરાબર, અને એમને આન્સર ખ્યાલ આવી જાય, જે પણ પ્રભુ એમને આન્સર આપે એમને સમજાઈ જાય, શંકાનું સમાધાન પ્રભુ ત્યાં કરી લે. તો આ ક્વેશ્ચન શું છે કે જે આ અનુતરવાસી દેવો છે ને, તો એમનું જે જ્ઞાન છે અવધિ જ્ઞાન, તો અવધિ જ્ઞાન દ્વારા તેઓ મનોવર્ગણાના પૂદગલો જે છે પણ જે પણ છે, તો એના દ્વારા એનો જે ડાઉટ્સ છે
એનું એ સોલ્યુશન જાણી શકે છે, તો પછી એને મનોપરિજ્ઞાન કેમ નહીં કહેવાય? એટલે કે શું, અહીંયા આ દેવ એક્ઝામ્પલ લઈયા, આ દેવતા છે, આ ઓકે, આ દેવલોકમાં રહેલો આ દેવતા છે, આ એકચ્યુઅલી તેઓ સૂતે આવી સૂતેલી પોઝિશનમાં રહેલા હોય ને, દેવશૈયા ઉપર એવી રીતે કે જે પણ હોય એવી રીતે તેઓ રહેલા હોય, અને પછી તેઓ શું કરતા હોય છે, પૂછ એવી રીતે ક્વેશ્ચન તેઓ પૂછે, અને પછી આન્સર એમને, અહીંયા સમજો કે અહીંયા અઢીદ્વીપમાં રહેલા કોઈ પણ તીર્થંકર ભગવંત છે, કૈવલ્યાની તીર્થંકર ભગવંત હોય છે ને અહીંયા, તો એમને ક્વેશ્ચન પૂછે, અને પછી આ તીર્થંકર ભગવંત એમને શું, એમને આન્સર આપે છે પ્રભુ. તો હવે આન્સર એમણે આપ્યું અહીંયા પ્રભુએ, તો એમનો આન્સર જે છે, તો પ્રભુ કેવી રીતે કહેશે? પ્રભુ પોતાના મનમાં જ કહેશે ને આન્સર, એમના મનમાં જ આન્સર કહેશે. તો આ દેવને આન્સર કેવી રીતે ખ્યાલ આવી જાય છે? આ દેવને પ્રભુ દ્વારા અહીંયા વિચારેલું જે મનમાં જે આન્સર છે એ કેવી રીતે જાણી શકાય છે? જો એવી રીતે અવધિ જ્ઞાન દ્વારા એ જાણી જાય છે, મનોવર્ગણાના જે પૂદગલો છે, પ્રભુ હવે મનમાં જ આન્સર આપશે ને, તો દેટ મીન્સ આ મનોવર્ગણાના પૂદગલો છે ને અહીંયા, એ જનરેટ થયા છે ને અહીંયા પ્રભુ ની ત્યાં. પ્રભુએ શું જનરેટ કર્યા છે? મનોવર્ગણાના પૂદગલ સ્કંધો. તો આ દેવતા જે આન્સર છે અહીંયા, મનોવર્ગણાના પૂદગલ રૂપી એ જે આન્સર છે એ રીડ એ જાણી ગયો. દેટ મીન્સ એવી રીતે શા માટે નહીં કહી શકાય કે આ આ જે દેવ છે એ દેવને મનોપરિજ્ઞાન છે, એ શા માટે નહીં કહી શકાય? કારણ કે એ પ્રભુનું જે પ્રભુ દ્વારા જે મનોવર્ગણાના પૂદગલ જે આંસર રૂપે જનરેટ કર્યા હતા, તો એ રીડ કરી ગયો ને, એ સમજાઈ ગયો એને, એ મનના ભાવો જાણી શકે છે. તો આ દેવ છે, તો દેવને અવધિ જ્ઞાન કેમ કહેવાય છે, મનોપરિજ્ઞાન કેમ નહીં કહેવાય, એવું ક્વેશ્ચન છે. ઓકે, હવે આન્સર શું આપેલું છે તે સમજી લઈએ. હવે હવે સિમ્પલ છે અહીંયા કે મનોપરિજ્ઞાન એક એવો પાવર છે, આ સ્પેસિફિકલી એક એક એનું મર્યાદાવાળું પાવર છે, કે જે એની લિમિટેશન છે, માત્ર અઢીદ્વીપ જેટલી જ લિમિટેશન છે, ક્ષેત્ર રૂપે આટલી લિમિટેશન છે, અને દ્રવ્ય રૂપે કે જીવ એટલે એવી રીતે બીજી કન્ડિશન છે કે માત્ર સંઘની પંચેન્દ્રિય જીવોના મનના ભાવો એ જાણી શકાય છે. ઓકે, એ સમજવાનું છે. હવે તો હવે મનોપરિજ્ઞાનથી અઢીદ્વીપની અંદર રહેલા કોઈ પણ સંઘની પંચેન્દ્રિય જીવોના મનના ભાવો જાણી શકાય છે. ઓકે, તો પણ આ જે દેવ છે ને, એ દેવ ક્યાં રહેલું છે? એ ઉર્ધ્વલોકમાં અહીંયા રહેલું છે, અનુત્તરવાસી દેવીમાન છે અહીંયા. તો હવે એનું ક્ષેત્ર ક્યાં છે? મનોપરિજ્ઞાનની મર્યાદાથી બહાર રહેલું છે ને અહીંયા. મનોપરિજ્ઞાનનું ક્યાં કેટલું છે, આ ક્ષેત્રની મર્યાદા કેટલી છે, લિમિટેશન આટલી જ છે. અઢીદ્વીપની અંદર જ આ પાવર, એની અંદર રહેલા જે જીવો છે એમના પાસે જ આ પાવર હોય છે, એટલે આ ક્ષેત્ર આટલું મર્યાદિત છે એનું. તો આ મર્યાદિતથી બહાર રહેલું છે આ દેવ, એના કારણે મનોપરિજ્ઞાન નહીં કહેવાય, એને છે જ નહીં, એને પ્રગટેલું જ નથી, એ ધ્યાન રાખવાનું. તો એ કેવી રીતે જાણી શકાય છે, જાણી શકે છે આ જીવ? તો એ અવધિ જ્ઞાન દ્વારા, એ પ્રભુ દ્વારા જે જે પ્રભુએ જે મનમાં આન્સર આપ્યું છે ને, એટલે મનોવર્ગણાના પૂદગલો જે જનરેટ કર્યા છે આન્સર રૂપે, તો એ અવધિ જ્ઞાન વડે એ જાણી શકે છે. આ દેવતા પોતાનું અવધિ જ્ઞાનનો એ ઉપયોગ કરે છે, એ ધ્યાન રાખવાનું. તો હવે અવધિ જ્ઞાન છે ને એનું એનું જે અવધિજ્ઞાના વર્ણ્ય કર્મોનું ક્ષક્ષમ પણ એટલું જોરદાર રહેલું છે કે તે આ મનોવર્ગણાના પૂદગલો કે કેટલા સૂક્ષ્મ હોય, સૂક્ષ્મ સાઇઝ વાળા હોય ને, તો તે પણ એ જાણી શકે છે. તો એનું અવધિજ્ઞાન આટલું, જે અવધિજ્ઞાન ગુણ જે આત્મામાં છે ને, એનું એટલું સ્ટ્રોંગ, એટલું વધારે પ્રગટેલું છે એનું, એના કારણે એ જાણી શકે છે. અને બીજી વાત, એનું મનોપરિજ્ઞાનનું હજી એક લિમિટેશન છે, તે માત્ર જે અપ્રમત મુનિ હોય ને, જે અપ્રમત મુનિ ભગવંતો હોય, બસ એમને જ આ પ્રગટેલું હોય, તો આ તો દેવતા છે, આ દેવતા છે ને આ, ન તો એ મુનિ ભગવંત છે, ન સર્વવિરતિધર છે, ન તો સાતમા ગુણસ્થાનકે રહેલું છે, આ તો ક્યાં વધારેમાં ક્યાં ચોથા ગુણસ્થાનકે રહેલું હોય,
સમકીતી હોય તો ચોથા ગુણ સ્થાન કે રહેલું હોય એટલે એની અપ્રમત અવસ્થા નહીં કહેવાય, એની પ્રમા પ્રમા પ્રમત અવસ્થા કહેવાય, પ્રમાદીપણું પણું એનું રહેલું હોય છે, ધ્યાન રાખવાનું. તો એને તો પછી મન પરેવજ્ઞાન પ્રગટ થઈ જ નહીં શકે, દેવગતિ વાળાને મન પરેવજ્ઞાન પ્રગટ જ નહીં થઈ નહીં શકે ને, માત્ર મનુષ્ય ગતિમાં એમાં પણ જે અપ્રમત મુનિ ભગવાન તો જ પ્રગટ થઈ શકે છે મન પરેવજ્ઞાન. તો એના કારણે એનું આ દેવનું શું છે, અવધિ જ્ઞાન જ છે, એ ક્લિયર આપણને ધ્યાન રાખવાનું. બરાબર. બીજું આગળ શું કહે છે કે અવધિ જ્ઞાન એ શું સર્જન ડોક્ટર જેવો છે અને મન પરેવજ્ઞાન તે સ્પેશિયલિસ્ટ જેવું છે. એટલે મન પરેવજ્ઞાન એ કેવું છે, સ્પેશિયલિસ્ટ છે, વધારે સૂક્ષ્મ વિશિષ્ટતા વાળું લેવલ વાળું છે આ. અને અવધિ જ્ઞાન કેવું છે, આટલું વિશિષ્ટ નથી, આટલું આ બ્રોડ ટાઈપ છે જ્ઞાન. બરાબર, એનો બ્રોડ સ્કોપ છે. મન પરેવજ્ઞાન એ વધારે ડિટેલ્ડ છે, વધારે સ્પષ્ટ છે, વધારે વિશિષ્ટ છે. એટલે અવધિ જ્ઞાન વડે જે આ મનોવર્ગણાના પૂદગલો રીડ કરી જાણી શકે છે ને જીવ, અવધિ જ્ઞાન વડે તો એ આટલું સ્પષ્ટતાથી નહીં જાણી શકે. તો એ ડિફરન્સ છે. અને જે પણ હવે કોઈ મન પરેવજ્ઞાની રહેલું હોય અહીંયા, અને એ બીજો એ મન પરેવજ્ઞાની અપ્રમત મુનિ એમનું જે શંકાનું સમાધાન એ જો એ મેળવે પ્રભુ પાસેથી, તો એને એકદમ સ્પષ્ટતાથી મેળવી શકે છે વિશિષ્ટતા. કારણ કે વિશિષ્ટ જ્ઞાન છે, અવધિ જ્ઞાન કરતાં વધારે વિશિષ્ટતા અને ક્લેરિટી વાળું આ મન પરેવજ્ઞાન છે, ધ્યાન રાખવાનું. તે ફરક છે, આ સર્જન ડોક્ટર છે અને આ સ્પેશિયલિસ્ટમાં ફરક હોય ને, એવી રીતે ધ્યાન રાખવાનું. બરાબર, આટલા પોઈન્ટ્સ આપણે સમજ્યા. અહીંયા ક્વેશ્ચન છે કે ફોર પરમાવધિ જ્ઞાની ઇન અઢીદ્વિપ અવધિ જ્ઞાન વિલ બી સફિશિયન્ટ ટુ નો અબાઉટ મન ભાવ ઓફ સંગની પંચિન્દ્રિય જીવ. તો હા, એ જાણી શકે છે, કારણ કે પણ મનોવર્ગણાના પૂદગલ સ્કંધો જ છે, પણ જેમ આપણે કહ્યું વિશિષ્ટતામાં ફરક રહેલી હોય છે, તો તે ફરક રહેલું હોય છે શું કે અવધિ જ્ઞાન થી આટલું સ્પષ્ટપણે નથી સમજાતું જેટલું મન પરેવજ્ઞાન વડે સ્પષ્ટતાથી સમજાય છે. એટલે એ સ્પષ્ટતામાં ક્લેરિટીમાં ફરક રહેલું હોય છે બંનેમાં. ઓકે, પછી આગળ હવે શું કહે છે તે આપણે જોઈ લઈએ. મતિશ્રુત બે જ્ઞાન પછી સીધું કેવલ જ્ઞાન થઈ શકે. ઓકે, હવે અહીંયા શું બતાડે છે કે હવે મતિશ્રુત જ્ઞાન વાળા જે હોય ને, તો એ બે જ્ઞાન વાળા, હવે એ ધ્યાન રાખવું, એ બંને જ્ઞાનના બધા જીવોમાં રહેલું હોય, રહેલા હોય છે આ બંને જ્ઞાનો, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. આ બંને જ્ઞાન કેવા હોય છે કે અઢી દ્વીપમાં રહેલા જેટલા પણ જીવો હોય છે ને બધામાં આ રહેલું હોય છે, પણ એ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે, મતિ જ્ઞાન અથવા તો મતિ અજ્ઞાન અને શ્રુત જ્ઞાન અથવા તો શ્રુત અજ્ઞાન. એટલે એક એવું એવું એક પણ જીવ નથી આખા અઢી દ્વીપમાં કે જેમના પાસે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન ઢંકાયેલા હોય, હોય જ નહીં, આખા ઢંકાયેલા છે એવું તો હોય જ નહીં. હા, આવરણ રહેલું હોય ઓછા વધારે પ્રમાણમાં, તરતમતાના લેવલ એટલે હોય છે એમાં આવરણમાં, પણ એવું તો બની જ નહીં શકે કે કમ્પ્લીટલી અને ટોટલી આ મતિ જ્ઞાન વર્ણ્ય કર્મ અને શ્રુત જ્ઞાન વર્ણ્ય કર્મ દ્વારા કમ્પ્લીટ આવરણ રહેલું એવું હોય જ નહીં. જ્ઞાનનું ઉઘાડ, ઓછામાં ઓછું લેવલનું જ્ઞાનનું ઉઘાડ તો રહેલું હોય જ છે. એટલા માટે એ ધ્યાન રાખવાનું કે આ બંને જ્ઞાન કેવા છે, મતિ અને શ્રુત જ્ઞાન, કે બધા જ જીવો ચૌદરાજ લોકમાં બધા જીવો પાસે એ રહેલા હોય જ છે, એ એક તો નિયમ યાદ રાખવાનો. અને બી એ કોઈ પણ ફોર્મમાં રહેલું હોય, કોઈ પણ સ્વરૂપે રહેલું હોય, એટલે કે સ્વાભાવિક સ્વરૂપે હોય, એટલે કે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનના સ્વરૂપે હોય, અથવા તો વિકૃતિ વાળા સ્વરૂપે, વિકૃતિ વાળું સ્વરૂપ કેવું શું કહેવાય, મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એ સ્વરૂપે પણ હોઈ શકે કોઈ પણ જીવને, ધ્યાન રાખવાનું. પણ તો હોય તો છે જ. હવે એવા જીવોને, માત્ર આ બે જ્ઞાનવાળા જીવોને ના ડાયરેક્ટલી કેવલ જ્ઞાન થઈ શકે છે, પ્રગટ થઈ શકે છે. એટલે કે એવું કઈ જરૂરી નથી કે મતિ જ્ઞાન થયું પછી શ્રુત જ્ઞાન થયું પછી અવધિ જ્ઞાન પ્રગટ થયું પછી મન પરેવજ્ઞાન પ્રગટ થયું ને પછી કેવલ જ્ઞાન પ્રગટ થાય, એવું કઈ, એવું આ સ્ટેપ્સ નથી આ. પણ આ પહેલા બે જ્ઞાન વાળા બધા જીવો હોય તો એ એ જીવોને કઈ જરૂરી નથી કે અવધિ જ્ઞાન પ્રગટ થવું જરૂરી છે કે મન પરેવજ્ઞાન, આ બંને જ્ઞાન પ્રગટ થવા કઈ એવું કમ્પલસરી નથી કેવલ જ્ઞાન માટે. કેવલ જ્ઞાન ડાયરેક્ટલી પ્રગટી શકે છે
એ ધ્યાન રાખવાનું. એવી જ રીતે હવે કોઈ ત્રણ જ્ઞાનવાળા જીવ હોય, મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનવાળા તો બધા હોય, પ્લસ સાથે કોઈને કે અવધિ જ્ઞાન પણ જો પ્રગટ થઈ ગયો થઈ જાય તો એને પછી ડાયરેક્ટલી પછી કેવલ જ્ઞાન પણ પ્રગટ થઈ શકે છે. એમનું એમના માટે એવું કમ્પલસરી નથી કે ચોથું જ્ઞાન પ્રગટ કરવું જ પડશે પછી જ પાંચમું આવશે, એવું કંઈ જરૂરી નથી. તેવી જ રીતે ચારેય જ્ઞાનવાળા હોય ને, જેના પણ આત્મામાં ચારે ચાર જ્ઞાન પ્રગટેલા હોય, એને પછી કેવલ જ્ઞાન પણ થઈ શકે છે, એવું એ ધ્યાન રાખવાનું. હવે બીજું એ ધ્યાન રાખવાનું કે એક વખત કોઈ જીવને કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય ને, તો હવે પછી શું કહેવાય, હવે એમના પાસે હવે કેટલા જ્ઞાન છે, શું કહેવાય, એક જ જ્ઞાન છે એવી રીતે કહેવાય. શું આપણે શું કહ્યું, પાછો રિપીટ કરશું કે એક વખત કોઈ પણ જીવને કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય, તો કેવલ જ્ઞાન પ્રગટ થયા પછી કેટલા જ્ઞાન એના આત્મામાં છે, પાંચ કહેવાય, પાંચ, એક, બે, ત્રણ, ચાર એવી રીતે કહેવાય? નહીં, પાછો આપણે એક વખત આપણે કહીએ કે સમજો, એક્ઝામ્પલ માટે એક જીવ છે જેના પાસે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન વાળું જીવ છે. હવે એને તો ડાયરેક્ટ કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકે છે ને, તો હવે કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ, પાંચમું કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ કોઈ પૂછે કે હવે જીવ આ જીવના આત્મામાં કેટલા જ્ઞાન છે, તો એક, બે અને ત્રણ, ત્રણ કહેવાય, ત્રણ નહીં કહેવાય, એ રીતે કહેવાય કે એના પાસે તો અવધિ જ્ઞાન અને મન પર જ્ઞાન પ્રગટ થયા જ નહીં હતા ને, તો એ બે જ્ઞાન તો નથી એટલે ટોટલ ત્રણ જ્ઞાન છે, એવી રીતે નહીં કહેવાય. તેવી જ રીતે કોઈ ત્રણ જ્ઞાન વાળું હોય, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન વાળું, એ જીવને ડાયરેક્ટલી કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકે, તો કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ શું કહેવાય, એને કેટલા જ્ઞાન છે એના આત્મામાં? ચાર કહેવાય ટોટલ, કારણ કે મન પર જ્ઞાન તો પ્રગટ કર્યું જ નહીં હતું, તો ટોટલ ચાર કહેવાય એના આત્મામાં? નહીં, ચાર પણ નહીં કહેવાય. અને થર્ડ એક્ઝામ્પલ, કોઈક ચાર જ્ઞાનવાળો જીવ છે, જેમ કે ગૌતમ સ્વામી, ચારે ચાર જ્ઞાન પ્રગટેલું જીવ છે, તો એને હવે કેવલ જ્ઞાન ડાયરેક્ટ પ્રગટ થઈ શકે છે, તો કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ શું કહેવાય કે એના પાસે કેટલા જ્ઞાન છે? પાંચ. હવે એ પાંચ કહેવાય? નહીં, પાંચ પણ નહીં કહેવાય. તો આ બધા આન્સર રોંગ છે. કેટલા જ્ઞાન કહેવાય? કોઈ પણ જીવને કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ જો પૂછવામાં આવે કે હવે એના આત્મામાં કેટલા જ્ઞાન છે, તો એક જ કહેવાય. ને તે કયો? કેવલ જ્ઞાન. તે એક જ જ્ઞાન છે. કેમ? કારણ કે કેવલ જ્ઞાનમાં બધાનું અસ્તિત્વ સમાઈ જાય છે. ધ્યાન રાખવાનું, કેવલ જ્ઞાન પ્રગટ થયું તો પછી મન પરયો જ્ઞાન પણ, એ મનો જે મન પરયો જ્ઞાન વાળું જે પાવર છે એના પાસે આવી જાય, અવધિ જ્ઞાન વાળું પાવર એ પણ આવી જાય, મતિ જ્ઞાન વાળું પાવર આવી જાય, શ્રુત જ્ઞાનનું પાવર આવી જાય, અવધિ જ્ઞાન એટલે બાકીના જે ચાર જ્ઞાન છે ને એની અંદર સમાઈ જાય છે. બધા ચારે ચાર જ્ઞાનોના પાવર બધા આવી જાય, એની અંદર સમાઈ જાય છે. એટલા માટે પછી કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય પછી શું કહેવાય કે એક જ જ્ઞાન છે, અને તે છે કેવલ જ્ઞાન. નામ જ છે ને કેવલ, કેવળ, કેવલ મીન્સ ઓનલી વન, ઓનલી, કેવલ એટલે કે ઓનલી, એક, બસ એક, નામ જ છે ને કેવલ જ્ઞાન. તો તે એક જ હવે જ્ઞાન પછી કહેવાય છે, કારણ કે તો પછી કારણ કે એમાં કહેવાય કે બધું જ જ્ઞાન સમાઈ જાય છે એની અંદર, કારણ કે જે જ્ઞાનનું પ્રકાશ હતું ને આત્માનું, જે કેવલ જ્ઞાન એટલે કે શું, આત્મામાં જે જ્ઞાનનું પ્રકાશ એ સંપૂર્ણપણે એનું ઉઘાડ થઈ ગયું છે, હવે થોડું પણ આવરણ રહેલું નથી જ્ઞાનાવરણીય કર્મોનું, બિલકુલ પણ આવરણ નથી હવે. બરાબર, કેવલ જ્ઞાન એક વખત પ્રગટ થાય એનું મીનિંગ શું કે જ્ઞાનાવરણીય કર્મોનું એક પણ કર્મ રજ એક પણ હવે આત્મા ઉપર રહેલું નથી, તો પછી થોડું પણ જ્ઞાનાવરણીય કર્મો કાંઈ પણ એને ઢાંકી નહીં શકે, કોઈ પણ ટાઈપનું જ્ઞાન એ ઢાંકી નહીં શકે, સંપૂર્ણપણે ઉઘાડ થઈ ગયું છે, એને જ કહેવાય કેવલ જ્ઞાન. અને પછી કેવલ જ્ઞાનનું હવે આપણે વિષય સમજીએ કે શું છે આ કેવલ જ્ઞાન, ખ્યાલ આવશે. અહીંયા એક ક્વેશ્ચન છે કે નિગોદના જીવો ને પણ હોય કે, તો નિગોદના જીવોને પણ આ પોઈન્ટ ઉપર ક્વેશ્ચન છે કે મતિ અને શ્રુત આ બે જ્ઞાનનું આપણે જે પોઈન્ટ કહેતા હતા ને કે જે 14 રાજલોકમાં રહેલા બધા જ જીવોમાં આ બંને જ્ઞાન રહેલા હોય જ છે,
તો હા, નિગોદના જીવોને પણ મતિ અને શ્રુતા બંને જ્ઞાન હોય, પણ એ કયા 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 રૂપે હોય છે? વિકૃતિના રૂપે રૂપમાં હોય છે. એટલે કેવું, મતિ અજ્ઞાન અને શ્રુતા અજ્ઞાન, આ બંને ટાઈપના, એટલે કે આ વિકૃતિના સ્વરૂપમાં બંને જ્ઞાન એમનામાં પણ રહેલા હોય છે. પછી ભલે નિગોદના જીવ હોય કે અપકાય, તેવું કાય, વાવ કાય, કોઈ પણ જીવ હોય, કીડી મકોડા, કોઈ પણ, બધા જ જીવો ભલે સૂક્ષ્મ હોય કે બાદર હોય, પ્રત્યેક હોય કે સાધારણ, કોઈ પણ જીવ હોય, પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત, કોઈ પણ, બધા જ જીવોમાં મતિશ્રુત બંને જ્ઞાન તો રહેલા હોય છે, કોઈ પણ સ્વરૂપે. એ ધ્યાન રાખવાનું. પદાનો ઉઘાડ કેટલું હોય છે? ઓછા વત્તા પ્રમાણમાં હોય છે. હવે કેવલ જ્ઞાનનું, આપણે કેવલ જ્ઞાનાવળની, આ પાંચમું કર્મ છે, કેવલ જ્ઞાનાવળની કર્મ, એ હવે આત્માના કયા ગુણને ઢાંકે છે? એ આત્માનો એક ગુણ કહેવાય છે, એક અલ્ટિમેટ પાવર કહેવાય છે, એને શું, એનું નામ છે કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાન ગુણ છે, આપણા આત્માનો સ્વાભાવિક સ્વભાવ છે, આપણો બધાનો સ્વભાવ છે, આ તો સ્વાભાવિક ગુણ છે, એનું ઘાત કરે છે અને ઢાંકે છે આ કેવલ જ્ઞાનાવરણીય કર્મ. તો પહેલા આપણને સમજવું પડશે કે કેવલ જ્ઞાન એ કેવું પાવર છે આપણા બધાનો, આપણા બધા પાસે રહેલું કેવું પાવર છે, એના દ્વારા શું કરી શકાય છે. તો આ કેવું છે, પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. એટલે કે જેને કોઈ પણ ઇન્દ્રિયોની સહાયતાની જરૂર જ નથી, કોઈ પણ સાધનો, એટલે કે પાંચ ઇન્દ્રિય અને મન, કોઈ પણ એવા સાધનોની સહાયતાની જરૂર જ નથી, આલમમાં લેવું પડતું જ નથી, ડાયરેક્ટ આત્મા વડે એને જ્ઞાન થાય છે. અને કેવું, શું, કોનું ધ્યાન જ્ઞાન થાય છે? તો અહીંયા કહે છે કે સર્વકાળ, એટલે કે ત્રિકાલ, ત્રિકાલમાં સર્વકાળ આવી ગયું ને, એટલે પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર, ભૂતકાલ, વર્તમાનકાલ અને ભવિષ્યકાલ, ત્રિકાલ કે સર્વકાળ, ત્રણેય કાળના સર્વક્ષેત્ર. સર્વક્ષેત્ર એટલે કે શું, જે ચૌદરાજ લોક છે એને સર્વક્ષેત્ર નહીં કહેવાય, પણ બહારનું અલોક છે, તો લોક અને અલોક, લોકાલોક, એને કહેવાય સર્વક્ષેત્ર, ટોટલ બધું જ, ચૌદરાજ લોક અને ચૌદરાજ લોકની બહાર રહેલું અલોક, એટલે લોક અને અલોક બધું એને કહેવાય સર્વક્ષેત્ર. એટલે ત્રિકાલમાં, લોકાલોકમાં રહેલ સર્વ પદાર્થોના, સોરી, સર્વ દ્રવ્યોના, સર્વ દ્રવ્યો એટલે કેટલા દ્રવ્યો હોય છે લોકાલોકમાં રહેલા? ષડ દ્રવ્યો જોઈએ ને, એનાથી વધારે થોડી ને કોઈ એક પણ દ્રવ્ય છે, ટોટલ કેટલા દ્રવ્યો છે? ષડ છે, છ છે, લોકમાં છ છે અને અલોકમાં એક છે, બરાબર, ષડ દ્રવ્યો છે ને મળીને, તો ષડ એટલે છ, એ છ દ્રવ્યોના કહેવાય છે સર્વ પર્યાયને. તો સર્વ પર્યાય એટલે કે શું, બધા જ અવસ્થાઓ, બધી અવસ્થાઓ, જે છ દ્રવ્યો છે એની એની બધા, એના બધા પર્યાયો, જેમ કે એક્ઝામ્પલ માટે એક લઈએ આપણે, કોઈ એક એક સમજો કે એક મહેશભાઈ કરીને એક જીવ છે આ ભાવમાં, આ પ્રેઝન્ટનો એનો ભાવ છે, મહેશભાઈ કરીને એક જીવ છે, ઓકે, એનું આ પ્રેઝન્ટ ભાવ છે, તો એ કહેવાય છે કે આ એનું હમણાંનું વર્તમાન પર્યાય છે. એના પહેલા એ સમજો કે એ નરકમાં હતો આ જીવ, તો તેનું નરકનું પર્યાય, એના પહેલા સમજો કે ક્યાંક સમજો કે પંચેન્દ્રિય તિરંજ કઈ હતો એનાથી પહેલા, એટલે અલગ અલગ આ બધા પર્યાય, એક જ જીવના અલગ અલગ પર્યાય. પછી આવતા ભાવમાં એ સમજો કે દેવગતિને પામશે, એનાથી એના બાદ પછી એ તિર્યંચમાં જશે, જે પણ છે, એટલે એના અલગ 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 પર્યાય કહેવાય, એક જ જીવના એ બધા અલગ અલગ પર્યાયો. તો આ તો માત્ર જીવાસ્તિકાને, પણ એમાંથી એક જીવનું આપણે એક્ઝામ્પલ લીધું. પૂદગલાસ્તિકાયનું જોઈએ તો સમજો કે એક જ અહીંયા પૂદગલ છે, સમજો કે એક એક ટ્રીનું શરીર છે, ઝાડનું શરીર છે, જે ઔદ્યોગિક વર્ગણાના પૂદગલ સ્કંદોથી બનેલું છે, એના બધા પર્યાયો, કે એના આ ઝાડનું આવી રીતે સ્વરૂપ હતું, એનાથી પહેલા એ શું હતો, ઝાડ બાદ પછી એ શું બનશે, એનું કઈ પ્રોસેસિંગ થઈને આવો, સમજો કે ટેબલ બન્યો કે બુક બન્યો, બુકથી પેજ બન્યો, રિસાયકલ થયું ને કાંઈ કાંઈક, કાંઈ કાંઈક બની ગયો, બળી ગયો, એશ બની ગયો, એટલે જે પણ એના અલગ અલગ પર્યાયો છે પૂદગલ આસ્તિકાય માટે, એવી જ રીતે ષડેષડ દ્રવ્યોના બધા જ પર્યાયો, સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયો ને
એકી સાથે જોઈ જાણી શકે છે. એક સાથે એટલે કે શું? બધા ક્ષણ દ્રવ્યો કેટલા છે આખા વિશ્વ આખા લોકાલોકમાં રહેલા કેટલા છે? માત્ર આકાશાસ્તિકાયના કેટલા અનંત પ્રદેશો છે, બીજાના અસંખ્યાતા પ્રદેશો છે. પૂદગલો કેટલા છે? અનંત પૂદગલો છે. જીવો કેટલા છે? અનંત જીવો છે. તો આટલા બધા અનંત જીવ, અનંત જીવાસ્તિકાય, અનંત પૂદગલાસ્તિકાય. કાળ કેટલું છે? અનલિમિટેડ કાળ છે. પછી ધર્માસ્તિકાય, એના અસંખ્ય પ્રદેશો છે. અધર્માસ્તિકાના અસંખ્ય પ્રદેશો છે. એટલે આ ષડ દ્રવ્યો, બધા ષડ દ્રવ્યોના એ પણ કે આ ત્રણેય ટાઈમના ત્રિકાલ, ત્રણેય કાળમાં બધા લોકાલોકમાં રહેલા બધા ષડ દ્રવ્યોના બધા જ પર્યાયો ને એક જ સાથે જોઈ જાણી શકે છે. એટલે વિચારો કે કેટલું પાવરફુલ, કેટલી અનલિમિટેડ, કેવી શક્તિવાળું આ જ્ઞાન છે. તો એ આપણા બધામાં આવું એવી ઇન્ફાઇનાઇટ શક્તિ રહેલી છે, વિચારવા જેવું છે. પણ એને ઢાંકનાર એવું છે આ જ્ઞાન, કેવલ જ્ઞાનાવરણીય કર્મ એવું છે. આ એક સાથે જાણી જોઈ શકે છે. એક સાથે એટલે કે સમજો કે આપણા આપણે સમજો કે ઊભા છીએ, અહીંયા મિરરની સામે આપણે ઊભા છીએ. તો મિરર, હવે આપણે એક રૂમમાં છીએ, ઓકે. અહીંયા રૂમમાં રહેલી બધી સોફા, ટેબલ, કબાટ, બધી ઘણી બધી વસ્તુઓ છે. આખો ખચાખચ ભરેલો છે, ચોપડાઓ છે, આખો રૂમ સ્ટોરેજ રૂમ છે. આ સ્ટોરેજ રૂમમાં ઊભા છીએ આપણે. મિરરમાં જોઈએ તો આપણને શું દેખાશે? એક સાથે બધા દેખાશે ને, બધા દ્રવ્યો આટલા અનલી આખા સ્ટોરેજમાં કેટલા ઠાંસીને ભરેલા છે, બધા આપણને આંખોથી મિરરમાં જોઈ શકશું ને એક સાથે. તો આ તો આટલા લિમિટેડ પદાર્થો છે, પણ વિચારો કેવલ જ્ઞાન અને આપણ આંખોથી જોયે છે આ જીવ, તો પણ એને દેખાય છે. તો આત્માની પાવર કેટલી છે? આ આત્માનો તો કેટલું જોરદાર પાવર છે, કેટલી અનંત શક્તિ છે એના પાસે. કેવલ જ્ઞાન કેવું છે કે કેવું હશે કે લોક અને અલોકમાં રહેલા બધા જ અનંતા પૂદગલો, અનંતા જીવો અને બીજા જે દ્રવ્યો છે, તે બધાના બધા જ પર્યાયો, એટલે કે બધા પર્યાયો એટલે ત્રણેય કાળના બધા પર્યાયો. એટલે કે હવે આગળ આગળ કેટલા અસંખ્યા છે કે અનંતા ભવો કરવાનું છે. પહેલા પાસ્ટમાં કેટલા અનંતા ભવો કર્યા હતા, એ પણ એક જીવ નહીં, અનંતા જીવ બધાનું એક સાથે દેખ જોઈ જાણી શકાય. એટલે વિચારવા જેવું છે. આ વિચારી પણ નહીં શકીએ એવું છે. આ વર્ણન જ નહીં કરી શકીએ, આપણે ઇમેજિન જ નહીં કરી શકીએ. અને એ પણ ડાયરેક્ટ આત્મા વડે એ જાણી જોઈ શકે છે, એક સાથે એક જ સમયમાં. તો એવું હોય છે આ કેવલ જ્ઞાન. એટલે કહેવાય કે રૂપી અને અરૂપી બધા જ પદાર્થો, રૂપી એક પૂદગલાસિકા અને બાકીના પાંચ અરૂપી બધા જ પદાર્થો એ જાણે છે કેવલ જ્ઞાન, એવું છે આ. ઓકે, હવે આપણે આ પાંચ જ્ઞાનાવરણીય કર્મો જે છે એનું આપણે સ્વરૂપ સમજી લીધા, એમાં પાંચ જ્ઞાનનું પણ સ્વરૂપ સમજી લીધું. હવે નેક્સ્ટ કર્મ આવે છે, બીજો ઘાતી કર્મ. કયો છે? દર્શનાવરણીય કર્મ, બીજો ઘાતી કર્મ કહેવાય છે. તો આ કેવું છે? આ જે એ કયા આત્માના કયા ગુણને ઢાંકે છે, તો એ સમજવા માટે આપણે પહેલા, ફર્સ્ટ ઓફ ઓલ આપણે જ્ઞાનવર્ણ્ય, સોરી, આપણો જ્ઞાન ગુણ એ સમજ્યા ને, જ્ઞાનવર્ણ્ય કર્મો સમજ્યા. જ્ઞાનવર્ણ્ય કર્મો શું કરે છે? આપણું આત્માનું જ્ઞાન ગુણ છે ને એને ઢાંકે છે, રાઈટ? તો જ્ઞાન એટલે કે શું? કે કોઈ પણ વસ્તુનું વિશેષ બોધ, એટલે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન સહિત વાળું જ્ઞાન, કે ડિટેલમાં આપણને ખ્યાલ આવે એને કહેવાય છે જ્ઞાન. અને દર્શન કોને કહેવાય? એ જ્ઞાન હોય છે અને એક દર્શન હોય છે ને. એક જ્ઞાન ગુણ છે આત્માનો અને બીજું ગુણ છે દર્શન ગુણ. તો દર્શન ગુણ એક શું છે? દર્શન એ વસ્તુનો સામાન્ય બોધ કે સમજણ રૂપ છે. વસ્તુનું સામાન્ય બોધ અથવા તો સમજણ રૂપ છે એને, એ ડેફિનેશન છે દર્શન ગુણનું. સામાન્ય એટલે કે નોર્મલ, ઉપર ઉપરથી સુપરફિશિયલ ઇન્ફોર્મેશન, બસ આટલું જ ખ્યાલ આવે, બહુ વધારે ડિટેલમાં કંઈ સમજાય નહીં, એવું ગુણ છે આ, એવું પાવર છે આત્માનું. દર્શન ગુણ એવું પાવરવાળું છે. જ્ઞાન ગુણ એટલે કે શું? વિશેષતા વાળું, વિશેષ બોધ થાય, કોઈ પણ વસ્તુની વિશેષ સમજણ આવે આપણને. એક્ઝામ્પલ અહીંયા બતાડે છે કે એક્ઝામ્પલ જેમ કે ઘડો જોયા પછી, ઘડો એટલે કે પોટ, ઘડો પડેલો હોય તો એ જોયા, એનું આપણે જોયું એને, ઓકે.
તો એને જોયું અને આપણને એવું ખ્યાલ આવી શકે છે કે એના એની વધારે ઇન્ફોર્મેશન વિશિષ્ટતાથી એનું જ્ઞાન આવે કે અરે આ લાલ માટીનું છે કે કાળી માટીનું છે. અચ્છા કાળી માટીનું છે તો એ તો અહીંયા અહીંયાથી બનેલું હશે, અહીંયાથી અહીંયા ક્ષેત્ર આ પર્ટિક્યુલર ક્ષેત્રમાંથી બનેલું છે. અરે આ લાલ માટીનું છે એટલે આ સફેદ માટીનું છે તો અહીંયાનું છે, અને એનું આવા આવા ટાઈપનું એનું કામમાં આવશે. અરે વ્હાઈટ માટીનું છે તો જલ્દી ઠંડુ કરશે પાણીને, લાલ માટી વાળું છે તો પાણી વધારે મીઠું લાગશે, કાળી માટી વાળું એનું પણ કઈ વિશેષ થશે. એટલે કે વિશેષ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન ખ્યાલ આવે પછી કયા કાળે એણે એને બનાવ્યું હશે, કયા દ્રવ્યથી બનેલું છે એને જોઈને માટીનું છે કે મેટલનું છે, કોપરનું છે, ગોલ્ડ સિલ્વર શેનાથી બનેલું છે આ. તો આ જે ઇન્ફોર્મેશન જોયા પછી એનું દર્શન થાય એટલે કે જોઈએ, એના બાદ આપણને એની જાણ થાય, વિશેષ બોધ જે પ્રાપ્ત થાય કે એનું વર્ણ કયો કલર છે, કયા ક્ષેત્રે બનેલું છે, એનું ઉપયોગ શું છે, એની વિશેષતા શું છે, બધું એક્સ્ટ્રા વિશેષ જ્ઞાન જે છે એને વિશેષ બોધ, એ વિશેષ બોધને શું કહેવાય, જ્ઞાન ગુણ કહેવાય. ધ્યાન રાખવું, વિશેષ બોધ, વિશેષ બોધ કોઈ પણ વસ્તુનું એને કહેવાય છે જ્ઞાન ગુણ. અને દર્શન ગુણ શું છે, સામાન્ય બોધ, વસ્તુઓનું સામાન્ય, માત્ર સામાન્ય બોધ. એટલે કે શું, ક્યાં ઘડાનું દર્શન થાય જોયા બાદ શું ખ્યાલ આવે, માત્ર સામાન્ય ઇન્ફોર્મેશન ખ્યાલ આવે કે શું, કે અચ્છા આ ઘડું છે, ઓકે એવી રીતે. તો એવું છે આ દર્શન ગુણ, બરાબર. સામાન્ય ઇન્ફોર્મેશન જ, બહુ વિશેષતાથી કાંઈ ખ્યાલ નહીં આવે, એ છે દર્શન ગુણ. તો હવે આવું જે દર્શન ગુણ છે એટલે કે જે વસ્તુનો સામાન્ય બોધ કરાવે છે, તો એનું આવરણ કરનાર કર્મને કહેવાય છે દર્શનાવરણીય કર્મ. એના દર્શનાવરણીય કર્મનો વિપાક શું છે, એનું ફળ કેવું આપે, કે આવી જે નોર્મલ સામાન્ય સમજણ હોય ને કે જોયા કઈ વસ્તુ છે સામે, એ જોયા બાદ આપણને ખ્યાલ આવે કે સાદી એટલે સામાન્ય ઇન્ફોર્મેશન ખ્યાલ આવે કે આ ઘડું છે, તો આટલી સામાન્ય સમજણ પણ એને સામાન્ય બોધ પણ નહીં થાય, ઓછી થાય કે નહીં થાય, જેટલું એનું કર્મનું આવરણ રહેલું હોય એના પ્રમાણે. તો એવું આ કર્મનું ફળ છે આ, ધ્યાન રાખવું. તો આવું દર્શનાવરણીય કર્મના કેટલા ભેદ છે, 9 ભેદ છે, 9. 4 દર્શનાવરણ + 5 નિદ્રા ઇઝ ઇક્વલ્સ ટુ 9. તો તે આપણને સમજવાનું છે હવે. તો પહેલા તો 4 આ દર્શનાવરણ કર્મો સમજવાના છે. પહેલું શું છે, પહેલું છે ચક્ષુ દર્શનાવરણ. ને 1 મિનિટ, ચક્ષુ દર્શનાવરણીય કર્મ. તો આ ચક્ષુ દર્શનાવરણીય કર્મ શું કરે છે, ચક્ષુ દર્શન ગુણ છે એને એનું આવરણ કરે છે, એને ઢાંકે છે, અને એના કારણે શું થાય, જીવને ચક્ષુથી દેખી નહીં શકે એવું છે આ. તો હવે સમજો કે હવે એક્ઝામ્પલ માટે આપણને લઈ આપણે જો લેવું હોય તો એક કયા જીવોનું આ કર્મનું ઉદય રહેલું હોય છે ચક્ષુ દર્શન આવરણીય કર્મનું, તો સિમ્પલ છે, એક ઇન્દ્રિય જીવો, બે ઇન્દ્રિય જીવો, તે ઇન્દ્રિય જીવો. તો આ 3 પ્રકારના જીવોને ચક્ષુ જ નહીં હોય ને, ચક્ષુર ઇન્દ્રિય છે એમના પાસે, એક ઇન્દ્રિય પાસે એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય પાસે 3 ઇન્દ્રિય, ચક્ષુર ઇન્દ્રિય જ નથી એમના પાસે, તો ઇન્દ્રિય જ મળેલી નથી. એનું મીનિંગ શું છે કે આ એનું ઉદય રહેલું હોય છે, આ ચક્ષુ દર્શનાવરણીય કર્મનું ઉદય રહેલું હોય છે આ 3 પ્રકારના જીવોને. એટલા માટે ચક્ષુર ઇન્દ્રિય તો મળેલી જ નથી એને, તો પછી ચક્ષુ જ નથી તો શું, ચક્ષુ જ નથી તો શું દેખી શકશે આ, એવું છે. બીજા હવે જે જે 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય જીવો હોય ને, તો શું એમને હોય કે નહીં હોય ઉદયમાં, હોઈ શકે કે નહીં આ કર્મ ઉદયમાં, બંને પાસે ચક્ષુર ઇન્દ્રિય તો છે ને બંને પાસે હોય, પણ હવે કોઈકનું સમજો કે હવે એમાં પણ આંખોની, હવે સમજો કે એમને પણ પછી આંખો ઉપર ચશ્મા લગાડવા પડે પછી દેખાય, એટલે કે કંઈક ના કંઈક એવા જો ચશ્મા નહીં હોય તો એની ચક્ષુથી એ પ્રોપરલી જોઈ પણ નહીં શકે, બરાબર. એટલે બીજા આંધળા પણ હોઈ શકે ને, 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય જેવો બ્લાઇન્ડ હોય ને, અથવા તો પછીથી બ્લાઇન્ડ થઈ જાય એવું પણ હોય ને,
કોઈક જન્મથી બ્લાઇન્ડ હોય, આંખો એમ મળેલી હોય, બંનેને ચક્ષુ ઇન્દ્રિય રહેલી હોય, પણ એ વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં, કોઈકને જન્મથી નહીં ચાલતી એટલે પ્રોપરલી વર્ક કરતી નહીં હોય, તો એમનું પણ ચક્ષુ દર્શનાવરણીય કર્મ ઉદયમાં જાણવું. અને કોઈકને અમુક ટાઈમ બાદ એક્સિડન્ટ થયા બાદ પછી આ ઇન્દ્રિય આવી થઈ જાય, દેખાય નહીં, તો એના એનું પણ ઉદય હવે થઈ ગયું છે ચક્ષુ દર્શાવણીય કર્મનું, એ સમજવું. અથવા તો કોઈ ચશ્મા વાળા છે એટલે ચશ્મા વગર જે જોઈ નથી શકતા ક્લિયરલી, હમણાં આપણને હમણાંના ટાઈમમાં તો આપણે જો જોઈએ આજુબાજુ દરેક મોસ્ટલી ચશ્મા વાળા જ મળશે બધા, કારણ કે હમણાંના ટાઈમમાં જીવો પણ કેવા છે, વધારે પાપ કરનારા ઇન્ક્લિનેશન વાળા છે વધારે, એટલા માટે એવા કર્મોના ઉદય વાળા હોય છે, એટલા માટે વક્રજાળ ટાઈપના જીવો છે, એટલે આવા કર્મો પણ ઉદયમાં રહેલા હોય, એટલે બધા ઘણા બધા ચશ્માવાળા જ દેખાશે હમણાંના ટાઈમમાં. પહેલાના જો ટાઈમમાં આપણે વિચારીએ કે જ્યારે આપણે નાના હતા, તો જે પણ મોટા હતા હતા એ ટાઈમના, તો એમને ચશ્મા પણ નહીં હતા, એકદમ શાર્પ નજર હતી બધાની, ઘણાની એટલે કે મોસ્ટલી એવું બધું હોય, એટલે જેમને દેખ, અથવા તો કોઈકને જે ઓલ્ડ થાય અને પછી એમનું નજર કમજોર થઈ જાય, કોઈકને શાર્પ હોય તો જેમની નજર કમજોર થઈ જાય જોઈ નહીં શકે ઓલ્ડ પીપલને, તો એમનું પણ ત્યારે આ કર્મ ઉદયમાં આવી ગયો છે એ જાણવું. ઓકે, તો એવી રીતે આ કર્મનું આ વિપાક છે એટલે ફળ છે. પછી બીજું છે અચક્ષુ દર્શનના વરણીય કર્મ, તો આ કર્મ કયા આત્માના કયા ગુણને ઢાંકે છે? અચક્ષુ દર્શન ગુણને ઢાંકે છે, બરાબર. અચક્ષુ દર્શન ગુણને ઢાંકે છે અને ઢાંકવાના કારણે અચક્ષુ દર્શનાવરણીય કર્મ કેવું ફળ આપશે કે જે ચક્ષુ સિવાયના બાકીની ઇન્દ્રિયોને કે મન હોય ને એનાથી એ દેખી નહીં શકાય, એટલે કે શું કે જે ચક્ષુ સિવાયના બાકીની ઇન્દ્રિયો છે તો એના દ્વારા જે પણ એના વિષય હોય ને જે ગ્રાહ્ય કરી શકે, એ વિષયો દ્વારા એ જાણી નહીં શકે, એટલે સ્પર્શનેન્દ્રિય હોય તો સ્પર્શનેન્દ્રિય વડે જે પણ બોધ થવાનું હોય અમુક અલગ અલગ પ્રકારના સ્પર્શો એ જાણી નહીં શકે, અથવા તો રસનેન્દ્રિય તો પ્રોપરલી એના દ્વારા એ જાણી નહીં શકે ટેસ્ટ ને બધું, મન દ્વારા એ જે પણ મનો જે વિચારણા કરવી હોય તો એ કરી નહીં શકે, તો એવી રીતે હોય છે, પ્રોપરલી યુઝ નહીં કરી શકે ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો. ઓકે, અહીંયા સમય થવા આવ્યું છે, નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જૈન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામી દુક્કડમ સર્વમંગલમાંગલમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જનમ જયતિ શાસનમ પ્રણામ.